ધોરણ બાર ના વિદ્યાર્થી મિત્રો છે એમને ખાસ મારે કહેવાનું છે બરાબર તમારા મિત્રો કોઈ કોમર્સમાં હોય તોય ભલે તમે આર્ટ્સમાં છો મને ખ્યાલ છે તો વિદ્યાર્થી મિત્રો નેવું ટકા કરતા પણ વધુ આ પ્રશ્ન બેંક આપણી વર્ષમાં પાંચ લેવાય છે બરાબર તેમાં નેવું ટકા કરતા પણ વધુ આમાંથી પૂછાય છે એટલે આને તમે સાવ રમતમાં ન લેશો વિદ્યાર્થી મિત્રો બરાબર આ સિવાય તમારે બોર્ડ માટે જે અગત્યના

સામાન્ય રીતે માનવી કેટલી હર્ટ્ઝ કંપન સંખ્યા સુધીનો અવાજ સાંભળી શકે વીસ થી વીસ હજાર ધ્વનિનો એકમ સામાન મપાય છે ડેસીબલમાં ડીબી હેનિંગે ગંધના કેટલા પ્રકારો આપ્યા છે છ શ્રવણ સંવેદન માટે કયું અંગ જવાબદાર છે સૂક્ષ્મ વાળ કોષો હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ ઘણા મિત્રોનું એવું કેવું છે કે સર અમારે સ્વાધ્યાય સોલ્યુશન વ્યવસ્થિત રીતે જોઈએ છે એની પીડીએફ જોવી છે અમારે એના વિડીયોઝ જોવા છે સર અમને ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે તો એનું મટીરિયલ છે અરે ભાઈ સરસ મજાનું રંગીન ચિત્ર વાળું મટીરિયલ છે સર પરીક્ષાના સમયે અમારે પેપરનું શું તો મિત્રો મુદ્દો લઈ લીધેલો છે બરાબર આ બધું તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન કે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો બરાબર તો ત્યાંથી તમને મળશે તો હા તમારા જેવા મિત્રોના સહયોગથી ત્રણ લાખ જેટલા વિદ્યાર્થી મિત્રો બરાબર એપ્લિકેશન ની અંદર હાલની તારીખમાં આજની તારીખમાં લાભ લઈ રહ્યા છે તો 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 જે નવા હોય એ પણ લાભ લાભ લો જૂના લે છે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો કૌશિક સર સવાણી છે સોલ્યુશન પીડીએફ છે બરાબર પરીક્ષા મટીરિયલ ઇકોનોમિક્સ નું છે અસાઇનમેન્ટ પરીક્ષાના સમયે તમને મળી જશે બરોબર પરીક્ષાના પેપરો એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો

ધ્યાનના વ્યક્તિ લક્ષી કોનો સમાવેશ થતો નથી ઉદ્દીપકનું કદ કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું જેમ્સ ડ્રેવર ધ્યાનની તરીકે કોને ઓળખવામાં આવે છે રસ સંવેદન એટલે શું ચેતનાત્મક અનુભવ પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે પ્રત્યક્ષીકૃત સાતત્ય બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે ત્રણ ધ્યાન સંવેદન અને પ્રત્યક્ષીકરણ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે અને કોપકા સંવેદન માટે જવાબદાર કોષના નામ આપો સળી કોષો કોષો શંકુ ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ચાર દ્વિનેત્રીય વિષમતા એટલે શું બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે આગળ પ્રકરણ બે શીખવાની કળા તો મિત્રો પેલા આપણે એમસીક્યુ લઈ લઈએ શિક્ષણ એટલે અનુભવ અને મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર આ વ્યાખ્યા કોણે આપી છે સિટી મોર્ગન કયા મનોવૈજ્ઞાનિકને પોતાના તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક મળ્યું છે પાવલોવ પાવલોવના પ્રયોગમાં ઘંટડીથી લાળ ઝરણ થાય છે તો ઘંટડીને શું કહેવાય અનભિસંધિત પ્રતિક્રિયા નેહા સારી નોકરી મેળવવા માટે એન્જિનિયરિંગનો કોર્સ કરે છે તો આ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો તમારે મને આ કમેન્ટ કરવાની છે બરાબર હા ત્યાર પછી અભિસંધાન રૂપી શિક્ષણ કયા વાદ ઉપર આધારિત છે સાહચર્યવાદ બાળપણમાં સીતાને એક કૂતરું કરડ્યું છે હવે તે જવાનીમાં પણ અન્ય કુતરાથી ડરે છે તો આ કયા પ્રકારનું શિક્ષણ કહેવાય આ પણ તમારે મને કમેન્ટ કરવાનું છે બરાબર તમને ખબર પડે ને તમે અહીંયા સુધી વિડીયો જોવો છો કે કેમ છે કોના મતે અનુભવ વગર આંતર સૂજનો વિકાસ થતો નથી હારલો પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવાય વિલોપન કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન વર્તન કહેવાય કહેવાય સાહજિક અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમિક પરિવર્તનને શું કહેવાય શિક્ષણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા થોરના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ન શિક્ષણ મળ્યું હતું ચોવીસ મોસ્ટ આઈએમપી બરાબર આજ તમને બોર્ડમાં માં પૂછાવાના મિત્રો જે ઉદ્દીપક માટે પ્રાણી અનિ અનભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને કહેવાય અભિસંધિત પ્રતિક્રિયા એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે ઉદ્દીપક સામાન્યકરણ કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે કારક અભિસંધાન કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા ચિમ્પાનજી ચાલો હવે વિભાગ બી પેલા ચેપ્ટરનો વિભાગ બી આવશે પછી બીજા ચેપ્ટરનો ચલો એના એક એક વાક્યના ઘણા બધા સવાલ જવાબ છે બરોબર આ બધાની માહિતી હું આપી દઈશ ચિંતા ન કરો ચાલો સંવેદનાના મુખ્ય કેટલા પ્રકાર છે કયા કયા તો પાંચ શ્રવણ ગંધ સ્વાદ અને સ્પર્શ સંવેદકોને કેટલા વર્ગોમાં વેચી શકાય કયા કયા તો ત્રણ બાહ્ય સંવેદન શરીર સંવેદન અને આંતર સંવેદન ગ્રાહકો કી કોને કહેવાય

અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે સંગઠનમાં પૂરકતા એટલે શું સંગઠનમાં સમીપતા એટલે શું પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો કયા સંપ્રદાય આપ્યા છે ઊંડાઈના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો થઈ ગયા એક ગુણના એ તો પેલા પાઠના છે ને ચલો બીજા પાઠના એક ગુણના સવાલ શીખવાની ક્રિયા બરાબર ચલો એના જુઓ અને વિભાગ સી પણ છે આમાં હો ચાલો એના જો આ વિભાગ વિભાગ સી ના મોટા જવાબ છે તો મિત્રો સ્વાધ્યાયની અંદર મોટા ભાગના સવાલ જવાબ આવી ગયા છે બરાબર તો મેં કીધું એમ તમારે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો ક્યાંથી મળશે આપણી એપ્લિકેશન તમે જે ડાઉનલોડ કરી છે તો એમાંથી તમને પેડ કોર્સમાંથી મળી જશે પેલા ની વાત કરો ચાલો કેવા વર્તન ફેરફારની શિક્ષણ કહેવામાં આવતું નથી નિરીક્ષણાત્મક શિક્ષણને અન્ય કયા નામથી ઓળખવામાં આવતું હતું પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેના પ્રયોગો કોણે કરેલા છે અભિસંધાન પ્રતિક્રિયા એટલે શું પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે પ્રબલન એટલે શું કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલ છે કોહલરે ચિંપાંજી પર આંતર પ્રયોગ કયા ટાપુ પર કર્યો હતો ખાસ મોસ્ટ આઈએમપી છે જો આ અને કયા સંપ્રદાયના હતા સિટી મોર્ગનની શિક્ષણની વ્યાખ્યા આપો પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ કોણે કોના પર કરેલો હતો બરાબર ચાલો કોના પર તો આપને ખબર છે કૂતરા પર કરેલો હતો અભિસંધાન એટલે શું ક્લિયર તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી છે બરાબર તો એના બાકીના જે સવાલ છે અહીંયા તમને આપવામાં આવેલા છે પ્રકરણ બે ની અંદર સી છે તો એના પણ સવાલ તમને અહીંયા આપવામાં આવેલા છે ક્લિયર આગળ જોઈએ વિભાગ ડી એમના સવાલ છે ક્લિયર ચાલો પ્રકરણ બે ના વિભાગ ડી ના સવાલ જવાબ પણ અહીંયા આપેલા છે આ બધા તમને સ્વાધ્યાયની પીડીએફ છે એમાંથી મળી જશેના પ્રશ્ન બેંક તમારે જોતી હોય બરાબર તો એ ક્યાંથી મળશે હું આગળ જણાઈ દઉં વિભાગ એના સવાલ છે વિભાગડી ના વિદ્યાર્થી મિત્રો આ બે હજાર ત્રેવીસ નું પ્રશ્ન બેંક છે બરાબર પણ આ તમે વ્યવસ્થિત કરી લેશો કરી લેશો એટલે કરતા પણ વધુ ટકા આમાંથી પૂછાશે સવાલ સર કરી નાખશે બાકી બધું પૂછાશે આમાંથી જ બરાબર નેવું ટકા કરતા વધારે મોટા સવાલ લગભગ આવી જશે ક્લિયર હા એટલે તમારે જો ઓરિજિનલ આવશે તરત આપણે સોલ્યુશન મૂકશું બરાબર એટલે એટલે પણ આ જ આવશે ખાલી નંબર હશે તમને ખબર મારે શું તૈયારી કરવી છે ક્લિયર થઈ ગયું બધાને કે ન ખ્યાલ આવ્યો ઓકે તો લાઇક કર્યો સરસ મજાની કમેન્ટ કરો અને બધાને પચીમાં પચી ગુણ પ્રાપ્ત થાય આમાંથી ને પૂછાય એવી શુભકામનાઓ બરાબર એટલે સબસ્ક્રાઈબ લાઈક કરશો તો મિત્રો આપણે તમને જલ્દી કંઈક ને કંઈક નવું આપીએ તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત